મોહન, આ બધું શું થઈ ગયું? તારી હસતી ખેલતી જિંદગી ખલાસ થઈ ગઈ. કોર્ટે તને ફાંસીની સજા આપી છે. દોસ્ત, તું મને છોડીને જતો રહીશ, હું નહીં જીવી શકું, હું નહીં રહી શકું તારા વગર. દોસ્ત, આટલો કાયર ન બન. મારે બધાને છોડીને જવું જ પડશે. પણ હા, મારા ગયા પછી મારા છોકરાઓનું અને મારી પત્નીનું ધ્યાન રાખજે યાર. રોહન, તું એકવારે તારી પત્નીને મળવા નહીં જાય, છેલ્લી વાર તો મળી આવ. અને દોસ્ત, બે દિવસ પછી તો મને પાસે મળી જશે. અત્યારે આપણે રાજસ્થાનમાં છીએ, તો હું આ બે દિવસમાં કેમ ગુજરાત પાછો જઈને આવું? અને કદાચ કોર્ટ પણ મને જવાની મંજૂરી તો નહીં જ આપે. મેડમ, શું કોર્ટ મંજૂરી આપશે રોહનને ઘરે જવાની? અરજી મૂકી જુઓ, મંજૂરી તો કદાચ મળી જશે, પણ જામીન આપવો પડશે. મેડમ, જામીન તો હું રહીશ, તમે એકવાર ખાલી રોહનને ઘરે જવાની મંજૂરી અપાવી દો. ઠીક છે, હું અરજી મૂકી દઉં છું. જો કોર્ટ મંજૂર કરે તો કાલે જ તમે કોર્ટમાં આવી અને જામીન આપી જજો. હું ચોક્કસ આવીશ મેડમ, ખાલી મારા દોસ્તને ઘરે જવાની મંજૂરી અપાવી દો. અરે, પણ થયું છે શું? તમે એટલા બધા રડો છો શું કામ? અને આવા કપડાં કેમ પહેર્યા છે? શોભા, રાજસ્થાનમાં હું ગાડી લઈને જઈ રહ્યો હતો ને, તો મારાથી અકસ્માત થઈ ગયું. અને એ અકસ્માતમાં એક ભાઈનું મૃત્યુ થઈ ગયું મારાથી. હે રામ, તમે આ શું બોલો છો? જેની સાથે અકસ્માત થયું ને, એના લોકોએ કોર્ટમાં કેસ કર્યો મારા ઉપર. કોર્ટમાં એ લોકોએ મારા ઉપર 302 ની કલમ લગાવી, મર્ડરની કલમ લગાવી મારા ઉપર. મારી પાસે પોતાને સાચો સાબિત કરવા માટે કોઈ પણ પુરાવા નહોતા, કઈ જ નહીં. પોતાને સાચો સાબિત ન કરી શક્યો. તો પછી શું થયું? કોર્ટે મને સજા સંભળાવી છે, ફાંસીની સજા. પાગલ બનવાની કોશિશ ન કર, મારે જવું પડે એમ જ છે. કોર્ટમાંથી મને ફાંસીની સજા મળી ગઈ છે. કોર્ટની ફાંસીની સજાને હું અમાન્ય ન કરી શકું. હું તમારા વગર નહીં રહી શકું.
હું તમારા વગર નહીં જીવી શકું અને આપણા દીકરાને હું કઈ રીતે મોટો કરીશ? શુભા હિંમત રાખ, જો તું આમ ભાંગી પડીશ તો હું ચેનથી મરી પણ નહીં શકું. તારે આપણા દીકરાને મોટો કરવાની હિંમત રાખવી જ પડશે, તારે એને મોટો કરવો જ પડશે, તારે એના માટે મજબૂત થઈને જીવવું જ પડશે. નહીં રોહન, કેવી રીતે હિંમત રાખવું? જેનો પતિ ફાંસીને માસરે ચડવા જતો હોય એ કેવી રીતે હિંમત રાખે? એની પત્ની કેવી રીતે હિંમત રાખે? શોભા શોભા, તું સમજતી કેમ નથી? મારાથી અપરાધ થઈ ગયો છે, મારે એની સજા ભોગવવી જ પડશે. શોભા, કોર્ટે મને ફક્ત 4 દિવસના જામીન આપ્યા હતા, આજે 5મો દિવસ થઈ ગયો છે. જો હવે હું ટાઈમ પર નહીં પહોંચું તો ભગવાન જાણે શું થશે. શોભા, તું હમણાં રહીશ નહીં, મારે જવું પડશે. મને હસતા હસતા હૃદય આપ. અને હા શોભા, આપણા છોકરાને તું ખૂબ ભણાવજે, ખૂબ ગણાવજે, બહુ મોટો આદમી બનાવજે. હું જાઉં છું, મને હૃદય આપ. રોહન, રાધા મેડમ ની ઓફિસે જવું જ પડશે. લટકાવી દો મને ફાંસીએ. ફાંસી તો તમને ચોથા દિવસે જ આપવાની હતી. તો શું હવે મને ફાંસી નહીં મળે? ના, કારણ કે ચોથા દિવસે તો તમારા બદલે તમારા મિત્રને ફાંસી આપી દેવામાં આવે. ના મેડમ, ના મેડમ, કોર્ટ આવું ન કરી શકે. મારા મિત્રને ફાંસી આપી દીધી, ગુનો તો મેં કર્યો છે, ફાંસી મને મળવી જોઈએ. મારા મિત્રને કેમ ફાંસી આપી?
એ તમારા જામીન થયા હતા અને કાનૂનના નિયમ મુજબ જો ગુનેગાર હાજર ન થાય આપેલા સમય દરમિયાન તો એની સજા જામીનને જ આપવામાં આવે છે. મારા માટે થઈને ફાંસી ચડી ગયો, મારા માટે જીવ આપી દીધો. મેડમ, મારા દોસ્તની ડેડ બોડી ક્યાં છે? મારે એના અંતિમ દર્શન કરવા છે. ચાલો મારી સાથે, હું લઈ જાઉં તમને એમની પાસે. માફ કરજે દોસ્ત, મારો રસ્તામાં અકસ્માત થઈ ગયો હતો, એટલા માટે મારે આવવામાં મોડું થઈ ગયું. મારા કારણે આ જુલમી દુનિયાએ તને ફાંસીએ ચડાવી દીધો. તને માફ કરજે દોસ્ત, માફ કરજે. મને લાગે છે આના શ્વાસ તો બંધ થઈ ગયા.